નમસ્કાર એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું આજે સંસ્કાર ભારતી શાળાના વિદ્યાર્થીઓ જે એ વન ગ્રેડ જેમણે પ્રાપ્ત કર્યો હતો આપ સૌએ તેને નિહાળ્યા તેઓનું ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું હતું અને ખૂબ સરસ વાતો આજે તેમની સાથે આપણે કરી અને હવે જીવન ભારતી કુમાર ભવન શાળાના વિદ્યાર્થીઓ જે શાળામાં ત્રણ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે તમે પહેલાં વિદ્યાર્થીને તો મળ્યા જ ઉપાધ્યાય સ્મૃતિને અને હવે આપણે મળીશું ફિટવાલા રત્નેશને તો રત્નેશ તારું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં રત્નેશે સેકન્ડ નંબર શાળામાં પ્રાપ્ત કર્યો છે તેમણે નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી સિક્સ પર્સન્ટ ટાઈલ તેમણે મેળવ્યા છે ખૂબ ખૂબ અભિનંદન તમને સાથે એમના પિતાશ્રી અહીંયા ઉપસ્થિત છે આપને પણ સાહેબ ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ રિઝલ્ટ આપણા દીકરાએ પ્રાપ્ત કર્યું છે એ માટે અને શાળાના જે આચાર્ય છે પિંકી માલીજી આપનું પણ સ્વાગત છે પિંકીબેન હંમેશા જ અમારી ચેનલ ઉપર અહીં આવતા જ હોય છે અને હંમેશા તેઓ તત્પર હોય છે કે અમારા બાળકોનો એ વન ગ્રેડ આવે અને અમે ક્યારે એક્ઝોટિક વેબ મીડિયા ચેનલ ઉપર પહોંચીએ અને અમારા બાળકો પ્રોત્સાહિત થાય એના માટે એમનો એક સારો આશય છે સારો આશય એટલા માટે કે જ્યારે પોતાનું બાળક શાળામાં કોઈ બાળક ભણે છે એને પોતાનું જ બાળક એ લોકો ગણતા હોય છે અને જ્યારે એ લોકો કોઈ આવું સારું રિઝલ્ટ પ્રાપ્ત કરે ત્યારે એની ખુશી કંઈ અલગ જ હોય છે અને એ ખુશી સાથે જો બાળક કોઈ ચેનલ ઉપર પ્રમોટ થાય તો એની ખુશી કંઈ વધારે અલગ હોય છે કારણ કે એ મર્યાદિત સુધી સ્કૂલ સુધી એ ખુશીને તમે લોકો સુધી પહોંચાડી શકો છો પણ જ્યારે અમારા જેવા માધ્યમ ઉપર જ્યારે અમે ઇન્ટરવ્યૂ કરતા હોઈએ છીએ ત્યારે એ લાખો દર્શકો સુધી આ વાત પહોંચતી હોય છે અને બાળક ત્યારે જે પ્રોત્સાહિત થાય છે તેની ખુશી અમને થતી હોય છે એટલે એટલે જ અમે અમારી ચેનલના માધ્યમ દ્વારા અમે આવા પ્રોત્સાહિત કાર્યક્રમો ઘણા કરતા જ રહીએ છીએ અને કરીએ જ છે તો આપણે વાત કરીશું ફીટવાલા રત્નેશ સાથે રત્નેશ આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે એના માટે તો અમે તમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા જ છે પણ આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે તું કોને પ્રેરણારૂપ ગણે છે અને કોણે તને આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે હેલ્પ કરી સ્કૂલના બધા શિક્ષકો ટ્યુશનના શિક્ષકો પેરેન્ટ્સ બધા જ મોટિવેટ પણ કર્યો ભણાવ્યું પણ ખરી ને મેં પણ મહેનત કરી એટલે અને આ વર્ષે તેવું નક્કી કર્યું હતું કે મારા આટલા પરસેન્ટેજ આવશે જ હા પહેલે સ્ટાર્ટિંગ થી જ મેં નક્કી કર્યું જ હતું ગોલ રાખ્યો જ હતો પરસેન્ટેજ 10th સ્ટાન્ડર્ડ માં તારું રિઝલ્ટ કેવું આવ્યું 91% હતા ને તો ત્યારે તે વિચારેલું કે ટ્વેલ્થમાં મારે આવા માર્ક્સ સાથે આગળ વધવું છે અને મારે એવ એ વન ગ્રેડ પ્રાપ્ત કરવો છે હા ત્યારે જ ડિસાઈડ કરી દેલું કે દસમા કરતાં તો વધારે લાગવા છે બારમામાં એટલે ત્યાંથી આમ ગોલ તો બનાવી દીધેલો એટલે પછી મહેનત કરીને એટલે આવી ગયા જી આવી તો ગયા એના માટે તો ખુશી જ છે પણ સપોઝ તે વિચાર્યું હતું અને એવા માર્ક્સ તરા નહીં આવ્યા હોત તો તું શું વિચારત એ તો બારમાનું રિઝલ્ટ અમે સીએ હું સ્ટાર્ટ કરી દીધું છે અમે ફાઉન્ડેશનનું તે હવે તો બારમાનું રિઝલ્ટ કોલેજ પૂરતું હવે મર્યાદિત છે કોલેજ લેવા પૂરતું પછી તો ફાઉન્ડેશનને એ બધાના માર્ક્સ જોવાય એટલે એટલું બહુ નિરાશ નહીં થતે કંઈ નહીં જે રિઝલ્ટ આવ્યું તે સ્વીકારી લેતે મતલબ અમારો કહેવાનો મતલબ એમ છે આના ઉપરથી બીજા જે આપણા વિદ્યાર્થીઓ છે જે કદાચ રિઝલ્ટ એક્સપેક્ટ કર્યું હોય અને એનાથી ઓછું રિઝલ્ટ આવે છે ને ત્યારે તેઓ ખૂબ નિરાશ થઈ જતા હોય છે તો એટલા માટે આપણે આ દર્શકોને મેસેજ આપવાનો છે જે વિદ્યાર્થીઓ છે એને મેસેજ આપવાનો છે કે તમારું જે પણ રિઝલ્ટ આવ્યું હોય તેને તમે સ્વીકારો ભલે તમે અપેક્ષા નથી રાખી અપેક્ષા રાખી એ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે તો એને કેવી રીતે તમે હવે એમાં આગળ વધશો એ વિચારો આ આપણો કહેવાનો તાત્પર્ય હતો શું તને આ ભણવા સિવાય બીજો શું શોખ છે બનવા સિવાય નોવેલ વાંચું છું ને મૂવી જોઉં છું એ તો બરાબર વાત કરી મૂવી પણ જુએ છે અને નોવેલ વાંચે છે પણ તે કેટલા કલાક ભણ્યું હતું આ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે સ્કૂલ ટ્યુશન ઉપરાંત બે કલાક રોજનું રેગ્યુલર સ્ટડીઝ રાખવાની એટલે થઈ જાય વંચાઈ જાય રોજનું રોજ વાંચી નાખો એટલે પાછળથી બહુ ભાવ નહીં આવે આપણે વાંચવાનો ખૂબ સરસ આપણે એમના પપ્પા સાથે વાત કરીશું જેઓ અહીંયા આવ્યા છે સાહેબ આપનું નામ શું છે મારું નામ હિતેશ ફિટવાલા છે હું ટેક્સ કન્સલ્ટિંગનું કામ કરું મને મારા છોકરા પર ઘણો જ ગર્વ છે ને મેં એને એ માટે પ્રોત્સાહિત પણ કર્યો હતો કે તારે જે આગળ સીએનએ લાઈન લેવી છે તો એના માટે તું અત્યારથી મહેનત કરશે તો તું આગળ વધી શકશે ને અત્યારે જે મહેનત કરશે તે આગળ પણ તને કામ લાગશે ઘણા બધા કોલ સવારથી જ ચાલુ છે ખાસ તો કોંગ્રેચ્યુલેશન કીધું ને પછી કીધું કે હવે પાર્ટી ક્યારે આપો છે ગમે વસ્તુ બોલી નહીં સાચી વાત સરસ તો અમને પણ પાર્ટી આપવી પડશે ખૂબ સરસ ખૂબ સરસ હવે આપણે વાત કરીશું એમના આચાર્યશ્રી સાથે પિંકીબેન સાથે પિંકીબેન ખૂબ આનંદ અને ગર્વ અમને પણ થાય છે કે જીવન ભારતી શાળા ખૂબ આગળ વધી રહી છે અને દિવસે ને દિવસે એ ગ્રોથ જે થઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓ મને ખ્યાલ છે ત્યાં સુધી મીડિયા સાથે હું પચીસ વર્ષથી જોડાઈ છું અને પહેલાં પણ જ્યારે જે ચેનલમાં હું હતી ત્યાં પણ મેં ઘણા આવી રીતે ઇન્ટરવ્યૂઝ અમે લોકોએ કર્યા છે ત્યારે જે રિઝલ્ટ જોવા મળતું હતું અને અત્યારે જે રિઝલ્ટ જોવા મળે છે એમાં ખૂબ ફરક છે તો એના માટે તમે શું કહેશો એના માટે ખાસ એટલું જ કહીશ કે દિવસે દિવસે એટલે પહેલાંના વખતમાં જે આપણું રિઝલ્ટ આવતા હતા એના કરતાં એની સરખામણીમાં અત્યારે આપણે જોઈએ તો વિદ્યાર્થીઓ ઘણા બધા ટોપ લેવલ પર જતા હોય છે પહેલાં તો સિક્સટી પર્સન્ટ મેળવવા એટલે બહુ જ અઘરું હતું આપણા માટે કોઈ ખાવાના પેલું કહેવાય ને કે બહુ પેલું અઘરું એકદમ જ ડિફિકલ્ટ હતું પણ અત્યારે તમે જોશો ને તો નાઇન્ટી નાઇન પર્સન્ટાઇલ મેળવવા કે હંડ્રેડ પર્સન્ટાઇલ મેળવવા એકદમ ઈઝી થઈ ગયું છે બાળકો માટે એટલે ખૂબ સારું અને દિવસે દિવસે એજ્યુકેશનમાં દરેકે દરેક એવા ઇવન એવું નથી કે ગર્લ્સ બોયઝ ગર્લ્સ બધા સાથે તાલ મલાવીને ચાલે છે એટલે સારામાં સારું રિઝલ્ટ આપણે મેળવી શકીએ છીએ અને અમે સ્કૂલની વાત કરીએ અમારા જીવનભરથી એ સદાય માટે એટલે કદીએ એવું નથી જોયું કે જીવન ભારતીએ બોર્ડ કરતાં ઓછું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું હોય હંમેશા બોર્ડ કરતાં જીવન ભરતીનું રિઝલ્ટ દસથી પંદર ટકા હંમેશા વધારે જ આવતો હોય છે અને એનો અમને આનંદ અને ગૌરવ પણ છે ખૂબ સરસ ગર્વ બધાને જ થતો હોય છે પણ જ્યારે સ્ટુડન્ટનું રિઝલ્ટ આવું આવ્યું હોય ત્યારે જે લાગણી શાળા તરફથી થતી હોય છે અને શાળા કારણ કે આમ જોવા જઈએ તો બાળકનું જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે સૌથી પહેલો શ્રેય શાળાને જતો હોય છે અને એના જે સંચાલક છે ટીચર્સ છે એ લોકોને જતો હોય છે તો એના માટે આપ શું કહેશો જ્યારે પણ કોઈ પણ અમારું બોર્ડનું રિઝલ્ટ હોય ને એટલે સવારથી એવું સર અમારા જે ટ્રસ્ટીસ છે એમનો સવારમાં જ ફોન આવી જાય કે બેન શું થયું રિઝલ્ટ કેવું આવ્યું એટલે અમને એમ થાય કે નહીં અમારી એટલી કાળજી લેવાય છે કે આ બચ્ચાઓ એટલા આગળ આવે અને એ બચ્ચાઓ જો આગળ આવશે તો એને કારણે અમારા જીવન ભરતીનું નામ પણ થશે અને એનો અમને આનંદ હોય છે સવારથી એવું થતું હોય બહુ બધા ફોન આવતા હોય બેન એ વન ગ્રેડમાં કેટલા આવ્યા છે એ ટુ ગ્રેડમાં કેટલા છે આપણું રિઝલ્ટ કેવું છે અને દરેક દરેક વખત અમે કહેતા કે નહીં નહીં આપણું જીવન ભરતીનું રિઝલ્ટ તો મેળવીશું જ તો ત્યારે હંમેશા તેમને વિશ્વાસ અમારા ઉપર હતો અને અમારા સ્ટાફ પર પણ હતો કે નહીં તમે કરી જ શકશો અને લાવી જ શકશો તો એ ખૂબ આનંદ અમે અનુભવીએ છે એવું નથી લાગતું કે રિઝલ્ટ માટે પણ એક કોમ્પિટિશન થતી હોય સ્પર્ધાત્મક વાતાવરણ જ હોય છે અમે નહોતું ખાસ અમે વાત કરીએ તો અમારા કેમ્પસની અંદર અમારી બે શાળાઓ છે એક જીવન ભારતી કુમાર ભવન અને બીજી છે જીવન ભારતી પ્રવૃત્તિ વિદ્યાલય એટલે જ્યારે પણ વાત થતી હોય ને એટલે પહેલાં એવું થાય કે કુમાર ભવનનું રિઝલ્ટ આટલું છે તો પ્રવૃત્તિનું શું હશે એટલે અમને પણ થાય કે નહીં અમારા પણ ચાલો એવન ગ્રેડમાં મારે ત્યાં બે આવ્યા તો પ્રવૃત્તિના કેટલા હશે એટલે કોમ્પિટિશન આપોઆપ આવી જ જતું હોય છે જે રીતે બચ્ચાઓ વચ્ચે કોમ્પિટિશન હોય છે એ જ રીતે શાળાઓ વચ્ચે પણ એટલી કોમ્પિટિશન આપણને જોવા મળે છે અને ત્યારે જ્યારે બે વચ્ચે કોમ્પિટિશન થતી હોય ને ત્યારે આપણે અગ્રેસર રહેતા હોય ને ત્યારે એ વાતનું કંઈક આનંદ અનેરો જ હોય છે હા જી ખૂબ સરસ અને જ્યારે તમે પ્રિન્સિપાલ છો ત્યારે તમારી અંદર જ્યારે બધા જ ટીચર્સો અને બધા જ લોકોએ જ્યારે કામ કરવાનું હોય છે ત્યારે તમારામાં જ એક પાવર આવી ગયો હોય છે કે નહીં આપણે આ રિઝલ્ટ પ્રાપ્ત કરવાનું છે એટલે તમે એ રીતે બધા સાથે ટ્રીટ કરતા હોવ છો કે નહીં એના માટે આપણે કેટલી મહેનત કરવી જોઈએ અને તો બાળકોનું રિઝલ્ટ સારું આવે ખૂબ જ સરસ આપણે પિંકીબેન સાથે વાત કરી અને આપણે ફરીથી આપણે જશું રત્નેશ પાસે રત્નેશ આજે આપણે સંદેશો આપવાનો છે તારે આપણા જે વિદ્યાર્થીઓ છે તેમને શું સંદેશો આપશે તો તમને એક્ઝામ વખતે પ્રેશર નહીં બર્ડન નહીં આવી જાય સ્ટડીઝનો રેગ્યુલર સ્ટડીઝ કરતા રહેશો તો રિઝલ્ટ આવવાનું જ છે ઓટોમેટિક આવી જ જશે સ્ટડીઝ કરતા રહેશો રોજની એટલે રિઝલ્ટમાં દેખાય જ જશે તો પણ વિદ્યાર્થીઓ સ્ટડી તો બધા જ વિદ્યાર્થીઓ કરતા હોય છે અને કદાચ બધા જ વિદ્યાર્થીઓને એવી અપેક્ષા પણ હોય છે કે અમારું રિઝલ્ટ આવશે જ સારું જ આવશે પણ ક્યાંક ને ક્યાંક એમની ખામી રહી જતી હોય તે હોય છે તો એ ખામીને પૂરી કરવા માટે એ લોકોએ શું કરવાનું ફ્રેન્ડ સર્કલ એક બહુ મોટી વાત છે ફ્રેન્ડ સર્કલ તમારું સારું હશે ને તો તમારું જે પણ ડાઉટ સોલ્વિંગ હોય તે ફ્રેન્ડ સર્કલમાં થઈ જશે એટલે ફ્રેન્ડ્સ પણ સારા હોવા જોઈએ હવે એક ફ્રેન્ડ્સ કોઈ ડોબો એટલે હા એટલે હા તે એની હોશિયાર સાથે સંગર્ષ રાખે તો એનો પણ પરિણામ સારું આવી શકે એવું કંઈ નહીં ખૂબ જ સરસ આપણે વાત કરી રત્નેશ સાથે જે જીવન ભારતી કુમાર ભવન શાળામાં તેમણે બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે ઇવન ગ્રેડમાં તેઓ શાળામાં બીજા ક્રમે છે તો ફરીથી તને શુભેચ્છા અને શુભકામના ખૂબ આગળ વધે એવી શુભકામનાઓ સાથે આપણે ફરીથી જીવન ભારતીના બીજા વિદ્યાર્થી સાથે પાછા મળીશું ત્યાં સુધી નમસ્કાર सिद्धांत अल्कैड लिक्विड कैल्शियम नेचुरल इम्यूनिटी बूस्टर इंडिया की एकमात्र कंपनी जो एफ एस एस ए आई यू एस एफ डी ए डब्ल्यू एच ओ जी एम पी आई फोर फाइव डबल जीरो वन द्वारा प्रमाणित है सिद्धांत अल्कैड में कैल्शियम विटामिन बी थ्री मैग्नेशियम है जो अल्कलाइन एंटी नेचुरल एंटीबायोटिक है और ओ संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं सत्तर से भी ज्यादा बीमारियों में सहाय करता है सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 सौ पचास एम एल गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है सिद्धांत लाइम प्राइवेट लिमिटेड